નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આરટીઓ ગુજરાત ઓર ટ્રાફિક સિગ્નલ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ જે કોમ્પ્યુટર ટેસ્ટમાં પૂછાતા હોય છે. તો આ કયા કયા ટાઈપના ક્વેશ્ચન છે, કયા કયા ક્વેશ્ચન્સ હોય છે, એના માટેના મેં 3-4 વિડીયો અપલોડ પણ થઈ ચૂકેલા છે. અને આ પછીના જે વિડીયોમાં જે ક્વેશ્ચન્સ અને આન્સર છે તેને આપણે જાણીએ. ઓકે, આરટીઓ જે કોમ્પ્યુટર ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે તેમાં અલગ અલગ ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે અને બધા જ રોડ ઉપર અલગ અલગ સિગ્નલ્સ બોર્ડ લગાડેલા હોય છે અને આપણે ખબર નથી હોતી, જેના કારણે આપણે એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. ઓકે, અથવા તો આપણે એને અમલમાં લેતા નથી, જેના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધતા હોય છે. ઓકે મિત્રો, તો કયા કયા સિગ્નલ્સ છે, આપણે જો લાઇસન્સ ન કઢાવ્યું હોય તો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ બધા જ ક્વેશ્ચન્સ ખબર હોવી જરૂરી છે, જેના આન્સર શું છે. ક્વેશ્ચન્સ અને આન્સર બધું જ આપણે આ ટ્રાફિક સિગ્નલ્સના જે અલગ અલગ ક્વેશ્ચન્સ છે બધી જ વસ્તુ આપણે જાણશી, કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે અને સાચો શું આન્સર હોય છે. ઓકે, અને આ ક્વેશ્ચન્સ એવું હોય છે, આ ક્વેશ્ચન છે, એના 3 ઓપ્શન છે અને અહીંયા એનું જે ફિગર છે એ પ્રશ્ન છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે, એટલે કે જે અહીંયા આપવામાં આવી છે તે આ નિશાની શું બતાવે છે. આગળ સાંકડો રસ્તો છે, ભયજનક સુપડી છે અને કે હોડી સેવા છે. તો સાચો જવાબ આવશે ભયજનક સુપડી છે. ભયજનક સુપડી છે. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે. ડ્રાઈવર છે પોતાનું વાહન જમણી બાજુ, ડાબી બાજુ કે રસ્તાના મધ્યમાં. તો સાચો જવાબ છે રસ્તાની ડાબી બાજુએ ડ્રાઈવર પોતાનું વાહન ચલાવવું જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે, જે આ નિશાની આપવામાં આવી છે તે શું બતાવે. ડાબી બાજુ વાય ક્રોસિંગ છે, જમણી બાજુ વાય ક્રોસિંગ છે, ડાબી બાજુ સાઇડ રસ્તો છે. તો સાચો જવાબ આવશે જમણી બાજુ વાય ક્રોસિંગ છે. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક થવા દો. તમારા વાહનની ગતિ ઘટાડી દેશો અને બીજા વાહનને ઓવરટેક કરતાં ખલેલ પહોંચાડશો નહીં. તો સાચો જવાબ છે તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. ઓકે, નીચે મુજબ નિશાની શું બતાવે છે, જે અહીંયા નિશાની આપવામાં આવી છે તે શું બતાવે છે. ડાબી બાજુ વાળો, જમણી બાજુ વાળો, વાય ક્રોસિંગ ડાબી બાજુ. તો સાચો જવાબ અહીંયા આવશે વાય ક્રોસિંગ ડાબી બાજુ. ઓકે, જ્યાં પાર્કિંગની મનાય છે તેવી તેવી કઈ જગ્યા છે. પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, એક માર્ગીય રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર. તો સાચો જવાબ આવશે ફૂટપાથ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો જ્યારે આવી રીતે આપવામાં આવી હોય, ફોર વ્હીલ આપવામાં આવી અને હવે એરા કરેલા હોય ત્યારે શું એ બતાવે છે. વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, પથ્થરવાળો કાચો રસ્તો છે, મોટર કાર માટે મનાય છે. તો સાચો જવાબ આવશે વાહન લપસી જાય તેવો કાચો રસ્તો છે. ઓકે, વાહન લપસી જાય તેવો કાચો રસ્તો છે. વાહનની હેડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે કે વાહન પાર્કિંગ કરવા માટે. તો સાચો જવાબ આવશે જે હેડ બ્રેકનો ઉપયોગ વાહનને પાર્કિંગ કરવા માટે ઉપયોગી છે. જ્યારે નીચે મુજબની નિશાની શું બતાવે છે, બહુ જ્યારે નિશાની આપવામાં આવી જાય, છૂટા પથ્થરવાળો રસ્તો છે, લપસી જવાય તેવો ચીકણો રસ્તો છે, મોટર કાર માટે પ્રવેશ મનાય છે. સાચો જવાબ છે છૂટા પથ્થરવાળો રસ્તો છે. બે કરતાં વધુ વ્યક્તિઓને મોટરસાઇકલ ઉપર જાય તો અનિવાર્ય સંજોગોમાં કાયદાની ભંગ થાય છે. જ્યારે ટ્રાફિકનું પ્રમાણ હળવું હોય ત્યારે કાયદાનો ભંગ થાય છે. શું થાય છે, કાયદાનો ભંગ થાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે. સાયકલ ક્રોસિંગ કરવાની મનાય છે. સાયકલ માટે પ્રવેશ બંધ છે. સાચો જવાબ આવશે સાયકલ ક્રોસિંગ છે. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો, સતત હોર્ન વગાડશો નહીં, ફક્ત તૂટક હોર્ન વગાડશો. તો સાચો જવાબ છે હોર્ન વગાડશો નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે, જે આવી રીતે નિશાની આપવાનું તે શું બતાવે છે. પશુ માટે મનાય છે, રસ્તા ઉપર પશુની શક્યતા છે, વાહનમાં પશુ
લઈ જવાની મનાઈ છે. તો સાચો જવાબ છે રસ્તા ઉપર પશુની શક્યતા છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? હા ના કે જેણે જીવન વીમો લીધો હોય તે જરૂરી છે. તો સાચો જવાબ આવશે વાહનનો વીમો જરૂરી છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે, રાહદારી ક્રોસિંગ છે, રાહદારી માટે ક્રોસિંગની મનાઈ છે. તો આ સાચો જવાબ આવશે આગળ સ્કૂલ છે. કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? સ્ટેટ હાઈવે પર, પંચાયત રોડ ઉપર, સાંકડા પુલ પર. તો સાચો જવાબ આવશે સાંકડા પુલ પર ઓવરટેક કરવાની મનાઈ છે. નીચેના મુજબની નિશાની શું બતાવે છે? રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે, રાહદારીનું ક્રોસિંગ છે. સાચો જવાબ છે રસ્તા ઉપર માણસો કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમે શંકા છે કે પશુ પડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં, આથી તે ચાલક વાહનને વાહન થોભાવી દેશે, હોર્ન વગાડી વાહન આગળ લઈ જશે, પોતાના વાહનની ગતિ ધીમી કરશે. સાચો જવાબ છે વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જે અહીંયા નિશાની આપવામાં આવી છે તે આ નિશાની શું બતાવે છે? ખરબચડો રોડ, ચીકણો રસ્તો, ખડકના પથ્થરો ઉપરથી પડે છે. તો સાચો જવાબ આવશે ખડકના પથ્થરો ઉપરથી પડે છે. નીચે મુજબના કેસમાં પાર્કિંગની મનાઈ છે. રસ્તાની બાજુમાં જ્યાં પાર્કિંગ કરવાનું માન્ય છે કે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. તો સાચો જવાબ આવશે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આવી રીતે આપવામાં આવે છે. આગળ પુલ છે, આગળ હોળી સેવા છે, નાસ્તા પાણી અને સ્ટોલ છે. તો સાચો જવાબ આવશે નાસ્તા પાણી અને સ્ટોલ છે. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન આપવું એ ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા તો કેન્સલ થઈ શકે છે. તે ગુનો બને છે, દંડ ભોગવાની સજા થઈ શકે છે અને બંને થઈ શકે છે. સાચો જવાબ આવશે બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જે આવી રીતે નિશાની આપે તે શું? સીધું ચઢાણ, સીધું ઉતરાણ, ચીકણો રસ્તો. તો સાચો જવાબ આવશે સીધું ચઢાણ. બરાબર છે. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા અથવા તો ઉતરવા માટે ઊભી હોય ત્યારે હોર્ન વગાડવો અને આગળ વધવું, ધીમેથી અને સાવચેતી આગળ વધવું, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા, ખાસ કાળજી લેવાની જરૂર છે. તો સાચો ધીમેથી સાવચેતી આગળ વધવો, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરવાની શક્યતા છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જે આવી રીતે સીધું ચઢાણ છે, સીધું ઉતરાણ છે, ચીકણો રસ્તો છે. બરાબર છે. તો સાચો જવાબ આવશે સીધું ઉતરાણ છે. બરાબર છે. જ્યાં અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડી રોડ ક્રોસ કરે ત્યારે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખી માટે ટ્રાફિક સિગ્નલ ગણશે, હોર્ન વગાડશે અને આગળ વધશે, હોર્ન વાહન ધીમું કરશે અને સાવચેતી આગળ વધશે. સાચો જવાબ આવશે વાહનનો ડ્રાઈવર સફેદ લાકડી વાહન ઊભું રાખી માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ સાંકડો રસ્તો છે, વાય ક્રોસિંગ છે, આગળ રસ્તો પહોળો છે. સાચો જવાબ આવશે આગળ રસ્તો પહોળો છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે. સાચો જવાબ આવશે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, આગળ પુલ છે, રોડ ડિવાઈડરમાં જગ્યા છે. તો સાચો જવાબ આવશે રોડ ડિવાઈડરમાં જગ્યા છે. ઓકે, રોડ ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય ત્યારે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં દિન 7માં જાણ કરશે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી નહીં, જરૂરી નથી. તો સાચો જવાબ આવશે ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આવી નિશાની અહીં આપવામાં આવી તે શું બતાવે છે? ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકરવાળો, વાંકો ચૂકો રોડ કે
ઘાટ રોડ તો સાચો જવાબ આવશે ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર. ઓકે, પાછળના વાહન જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે આપણે બીજા વાહનને ઓવરટેક કરશું નહીં. આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. સાચો જવાબ આવશે આપણે બીજા વાહનને ઓવરટેક કરશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ બેરિયર છે, અહીંયા જે નિશાની આપવામાં આવી તે શું બતાવે? આગળ બેરિયર છે, રેલવે ક્રોસિંગ છે, આગળ વાહનનો વજન કાંટો છે. તો સાચો જવાબ આવશે આગળ બેરિયર છે. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી આપણે ઓવરટેક કરી શકીએ છીએ. આપણે ઓવરટેક કરીશું નહીં. હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ છીએ. સાચો જવાબ આવશે ઓવરટેક કરીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જ્યારે આવી નિશાની આપવામાં આવી તે નિશાની શું બતાવે છે? તો સાઈડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે, આગળ પુલ છે. તો સાચો જવાબ એ આવશે સાઈડ રોડ આગળથી બંધ છે. સાઈડ રોડ આગળથી બંધ છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. હોસ્પિટલની દરવાજા પાસે, રોડની ડાબી બાજુએ, પાર્કિંગ એશિયા. તો સાચું એ હોસ્પિટલના દરવાજા સામે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોડી સેવા, એટલે કે અહીંયા આવી નિશાની આપવામાં આવી હોય તો આ નિશાની શું બતાવે છે? હોડી સેવા છે. આગળ રસ્તો નથી, રસ્તા ઉપર પાણી છે. તો સાચો જવાબ આવશે હોડી સેવા છે. ઓકે, નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. તો અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ જાહેર કૂવા પાસે કે રસ્તાની ડાબી બાજુએ. તો સાચો જવાબ અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એવી નિશાની આપવામાં આવી તે શું બતાવે છે? પાર્કિંગની મનાઈ છે, બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે, પોલીસ મદદથી મદદની પોસ્ટ. સાચો જવાબ છે બંને બાજુ પાર્કિંગ થઈ શકે છે. મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે. વાહન સાથે સાઈડ ફિટ કાર જોડવામાં આવશે અને વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. સાચો જવાબ છે વાહન ઉપર ફૂટ રેસ્ટ, ગ્રેડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાડવામાં આવશે. ઓકે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો સ્કૂટર અને મોટરસાઇકલ માટે પાર્કિંગ, સ્કૂટર અને મોટરસાઇકલ મનાઈ છે, અને સ્કૂટર મોટરસાઇકલ રિપેરિંગ. તો સાચો જવાબ એ આવશે મોટર અને સ્કૂટર અને મોટરસાઇકલ માટે પાર્કિંગ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનને હેડલાઇટ લો ડીમનો ઉપયોગ કરીશું, હાઈ બીમનો ઉપયોગ કરીશું, બધી જ લાઇટો બંધ કરીશું. તો સાચો જવાબ આવશે વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આવી રીતે નિશાની આપવામાં આવે તે શું બતાવે છે? રિક્ષા માટે પાર્કિંગ, રિક્ષા માટે મનાય છે, રિક્ષા રિપેરિંગનું સ્થળ, રિક્ષા માટે પાર્કિંગ. સાચો જવાબ છે અન્ય વ્યક્તિઓ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે છે, ફક્ત દંડ થઈ શકે છે, બંને થઈ શકે છે. ઓકે, સસ્પેન્ડ થઈ શકે અથવા તો દંડ પણ થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ છે, ટેક્સી માટે પાર્કિંગ, પોલીસ વાહન માટે પાર્કિંગ. તો સાચો જવાબ છે ટેક્સી માટે પાર્કિંગ. વળાંક પહેલાં વાહન ધીમું પાડી વળાંક લેશો, વાહન ધીમું પાડશો નહીં, વાહનની ગતિ વધારવી. તો સાચો જવાબ એ આવશે વાહન ધીમું પાડી વળાંક લેવો. નીચે મુજબની નિશાની શું બતાવે? પેટ્રોલ પંપ, ગેરેજ, હવા ભરવાની સગવડ છે. તો સાચો જવાબ એવો આવશે કે પેટ્રોલ પંપ છે. જ્યારે નિશાની આપવામાં આવે ત્યારે આગળ પેટ્રોલ પંપ છે. રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે, એકમાર્ગી રસ્તા ઉપર, બજારમાં કે સ્ટેટ હાઈવે ઉપર. તો સાચો જવાબ આવશે એકમાર્ગી રસ્તા પર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? જે રોડની સેન્ટરમાં પીળા કલરની લાઈન કરવામાં આવે તે શું બતાવે છે? લેન બદલી શકાય છે, સાવધાનીથી લેન બદલી શકાય છે, લેન બદલવાની પરવાનગી નથી. સાચો જવાબ સાવધાનીથી લેન બદલી શકાય છે. ઓકે, રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે
ગ્રાહકને લઈ જવાની ના પડે તો રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પડે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્સ અથવા રદ થઈ શકે છે, દંડ થઈ શકે છે, બંને થઈ શકે છે. ઓકે મિત્રો, તો જી આ 50 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, અને આની પહેલાં જે વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે એમાં પણ અલગ અલગ 25-25 ક્વેશ્ચનની બેંક આપવામાં આવી છે. તે પણ આપ જો હજી ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ ન આપી હોય તો આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આના પછી પણ હજી 50-50ની અથવા તો 50 અને 25ની બે વિડીયો અપલોડ થશે. તો મિત્રો, આપને નમ્ર વિનંતી કે આપણે આ વિડીયો જોઉં, અને જે આપણે મિત્રો હોય જેને વાંચતા ન આવડતું હોય તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો વાંચી શકતા હોય અથવા તો સાંભળી શકતા હોય તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આ વિડીયો બધા જ મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં શેર કરો, વોટ્સઅપમાં શેર કરો, લાઈક કીજીએ, કમેન્ટ કીજીએ, ઓર આપકે ફ્રેન્ડ કે સાથ શેર કીજીએ. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.